બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણી સાથે વિવાદની શરૂઆત થઈ ગઈ છે. ધાનેરા નગરપાલિકાના વર્તમાન પ્રમુખ કિરણબહેન સોનીએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટનો અનાદાર કરી પ્રમુખનું પદ પ્રાપ્ત કર્યું છે. ધાનેરા નગરપાલિકામાં અગાઉ કોંગ્રેસના 15 નગરસેવકોને ભ્રષ્ટાચાર બાબતે સસ્પેન્ડ કરાતા બાકી રહેલા સમયગાળાને લઈ ભારતીય જનતા પાર્ટીના 12 સદસ્યો વચ્ચે પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના 6 નગરસેવકોએ ભડવો કર્યો હતો. તો આ તરફ ભાજપ પક્ષ તરફથી મેન્ડેટ પ્રમુખ માટે જ્યોત્સનાબહેન ત્રિવેદીના નામે આવ્યું હતું. ખુરશી પ્રાપ્ત કરવા માટે સભ્યને ખરીદવાને લઈ ઓડિયો વાયરલ થતાં ભારે ચર્ચાએ જોર પકડ્યું હતું. તો બીજી તરફ ભાજપ પક્ષના વિરોધમાં જતા નગરસેવક જ્યોત્સનાબહેન ત્રિવેદી દ્વારા ગુજરાત પક્ષાંતર સત્તામંડળમાં લેખિતમાં રજૂઆત કરતા ધાનેરા નગરપાલિકાના વર્તમાન પ્રમુખ કિરણબહેન સોની સાથે અન્ય 5 સદસ્યોને નોટિસ આપવામાં આવી છે. આગામી 8 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે તમામ પુરાવા સાથે હાજર રહેવા માટે નોટિસ આપી જાણ કરાઈ છે. ધાનેરા નગરપાલિકામાં બળવો કરનાર 6 સદસ્યોને ભારતીય જનતા પાર્ટીએ પક્ષમાંથી દૂર કર્યા છે. તો હવે આગામી સમયમાં પક્ષાંતર ધારા 1986ની કલમ 3 હેઠળ ધાનેરા નગરપાલિકાના 6 સભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની 8 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરાઈ રહી છે. ધાનેરા નગરપાલિકાના 6 સદસ્યો પક્ષાંતર ધારા હેઠળ થયેલી રજૂઆત સામે કેવા પ્રકારના પુરાવા રજૂ કરે છે તેના પર સૌની નજર છે. જોકે ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી ન હોવા છતાં નગરપાલિકાની સત્તા આવી હતી. અંદરો અંદરના વિખવાદ અને સંકલનના અભાવે સદસ્યોમાં તિરાડ પડી છે, જેથી ધાનેરા નગરનો વિકાસ રૂંધાય તેવું લાગી રહ્યું છે.